સુરતના અડાજણ તરફ કેબલ બ્રિજના છેડે એક દંપતી બાળકને તરછોડી જતા સીસીટીવીમાં કેદ થયા, જેને લઈ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી. બાળકને મૂકી જનાર પતિ પત્ની વલસાડ તરફ ટ્રેનમાં ગયા હોવાનું જાણવા મળ્યું હતું. વલસાડ બાદ તેઓ મુંબઈ જતા રહ્યા હતા. મુંબઈ ગયા બાદ થોડા દિવસ રહી તેઓ ફરીથી સુરત આવી ગયા હતા. સુરત આવતાની સાથે જ તેઓ ફરીથી પાલનપુર જકાતનાકા પાસે, જ્યાં બધા કામદારો કામ માટે એકત્રિત થાય છે, ત્યાં આવ્યા હતા અને ત્યાં બાતમીદારે માહિતી મળતા પોલીસે તેને ઝડપી લીધા હતા. અડાજણ પોલીસે ઝડપી પાડેલા માતા પિતા મૂળ મહેસાણાના રહેવાસી છે. અડાજણ પોલીસ સ્ટેશનમાં લાવ્યા બાદ તેમની સાથે થયેલી વાતચીતમાં શ્રમિક દંપતીએ જણાવ્યું હતું તેમની આર્થિક સ્થિતિ સારી ન હતી. બાળકની માતા કામ કરતી ન હોવાના કારણે માત્ર પતિ જ કામ કરતો હતો, મજૂરી કરી રોજ રૂપિયા લાવતો હતો. આવી સ્થિતિમાં બાળકનું ભરણ પોષણ કરવું તેમના માટે ખૂબ જ કપરું હતું. તેથી તેઓ લાચાર થઈ પોતાના બાળકને ત્યજવાનો નિર્ણય લીધો. આ પ્રકારનું નિવેદન તેઓ હાલ પોલીસને આપ્યું હતું. ડીસીબી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું, કંટ્રોલ રૂમમાં જાણ થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથમ બાળકની તબિયતને ધ્યાનમાં રાખી મેડિકલ તપાસ માટે મોકલી દેવાયું હતું. સી ટીમ પણ તેની દેખરેખ રાખી હતી. પોલીસ દ્વારા સતત તેનું ધ્યાન રાખવાની સાથે બાળકના માતા પિતાને શોધવા માટે સીસીટીવીની તપાસ હાથ ધરવામાં આવી હતી. શંકાસ્પદ લાગતી વ્યક્તિઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઓગણીસ ડિસેમ્બર 2022 ના રોજ અડાજણ પોલીસ સ્ટેશન ખાતે એક 3-3 માસનું, જે શરૂઆતમાં ડૉક્ટરે લગભગ 25-30 દિવસનું હોવાનું જણાવેલ, આજરોજ એના માતા પિતાને પૂછપરછ કરતા એમનો જન્મ 11-9-2022 રોજ થયેલો હોવાનું, મહેસાણાની સિવિલ હોસ્પિટલ ખાતે થયેલો હોવાનું હાલ એમણે કબૂલાત કરેલ છે. આ એમના બાળકના માતા પિતા 19 ડિસેમ્બરથી પોલીસની જે તપાસ શરૂ હતી એ દરમિયાન સુરત શહેરના રેલવે સ્ટેશન, સમગ્ર શહેરના લગભગ 450થી વધારે સીસીટીવી કેમેરાને ટ્રેક કરતાં કરતાં એ વલસાડ બાજુ ગયા હોવાની એક માહિતી મળેલી. વલસાડ રેલવે પોલીસ, સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ અને અડાજણ પીઆઈશ્રી અને એમના ડિસ્ટાફની સમગ્ર ટીમ તપાસ કરતાં એ દંપતી મુંબઈ ગયા હોવાનું માહિતી મળેલ. ત્યાર પછી વધુ તપાસ એ રેલવે સ્ટેશનના સીસીટીવીના આધારે અલગ અલગ લોકોને આ ફૂટેજ શેર કરતા કેટલાક માહિતી આજે મળેલી બાતમીદારો મારફતે કે જે દંપતી ફૂટેજમાં જોવા મળેલું એ જ દંપતી અહીંયા સુરતમાં ફરીવાર આવેલું હોવાની એક ખાનગી માહિતી મળેલી, જેના આધારે આજે અડાજણ પોલીસ સ્ટેશનથી આ દંપતી, બાળકના દંપતીને છે, હાલ પોલીસ સ્ટેશને લાવી અને એમની કાયદેસરની કાર્યવાહી કરેલી છે. હાલ આ બંને જે માતા પિતા છે એ માતા પિતા એક મહેસાણા જિલ્લાના વતની હોવાનું જણાવે છે, જેમનું નામ જિજ્ઞેશ ગાભાભાઈ સેનમા, એમના પત્ની એટલે કે બાળકની માતા રંજનબેન રામજીભાઈ કટારા, જેઓ અરવલ્લી જિલ્લાના હોવાનું જણાવે છે. આ બાળકનો જન્મ ગઈ 11-9-2022 રોજ મહેસાણાની સિવિલ હોસ્પિટલ ખાતે થયેલો. તેઓ રોજગારી અર્થે ત્યાંથી મહેસાણાથી શરૂ કરી અને ત્યાં એક હોસ્પિટલમાં તેઓ કામ કરતા હતા. ત્યાં તેમને લગભગ 6,000 રૂપિયા માસિક પગાર યુનિક હોસ્પિટલમાં સ્વીપર તરીકે કામ કરતા હતા. ત્યાર પછી સુરતમાં એમણે છૂટક મજૂરી કડિયા કામ સાથે પણ કરેલી અને આ બાળકને શા માટે તજુ એ બાબતની પૂછપરછ માટે આ દંપતી એવું જણાવે છે કે એમની પાસે આર્થિક સંકળામણને કારણે આ બાળકને અહીંથી મૂકી અને મુંબઈ વધુ આવકના સાધનો શોધવા માટે ગયું હોવાનું જણાવે છે. વધુમાં તરછોડી દેવાયેલો બાળક હજુ પણ સિવિલ હોસ્પિટલમાં સી ટીમ અને નર્સિંગ સ્ટાફ દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.